કેમ છો બાળકો? મજામાં ને? આજે આપણે ધોરણ 2 વિષય ગણિત વિષયાંક પાઠ 3 તમે કેટલું ઊંચકી શકો છો? પાઠનું નામ શું છે? તમે કેટલું ઊંચકી શકો છો? તો બાળમિત્રો, આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા કે તમે કેટલું, એટલે કે વધારે કે ઓછું કઈ વસ્તુ ઊંચકી શકો છો તે. એના પછી હવે આપણે આગળ જોવાનું છે કે કોણ શું ઊંચકી શકે છે. જેમ કે અહીં ઘણા બધા મેં નામ લખેલા છે. કોણ શું ઊંચકી શકે છે તે સમજી ચિત્રના આધારે બંધ બેસતા જોડકા જોડો. એટલે કે કોણ શું ઊંચકી શકે છે એ અહીં આપણે ઘણા બધા નામ લખેલા છે. એ શું ઊંચકી શકે છે એના આધારે આપણે જોડકા જોડવાના છે. જેમ કે મેં ચિત્ર નથી દોરેલા, પણ ચિત્રને બદલે શું લખેલું છે? નામ લખેલું છે. ચિત્રના બદલે મેં અહીં નામ લખેલું છે. જેમ કે કબૂતરનું ચિત્ર, એના પછી છોકરાનું ચિત્ર, એટલે કે નાનો છોકરો, તમારી ઉંમરનો નાના છોકરાનું ચિત્ર, એના પછી હાથીનું ચિત્ર, ગધેડાનું ચિત્ર, ઘોડાનું ચિત્ર અને સ્ત્રીનું ચિત્ર. સ્ત્રી એટલે કે બહેન, તમારી મમ્મીની ઉંમરની. તો આવી રીતના મેં અહીં નામની જગ્યાએ શું કરેલું છે, સોરી, ચિત્રની જગ્યાએ મેં શું કરેલું છે, નામ લખેલા છે. જેમ કે કબૂતરનું ચિત્ર, એવી રીતના. એના પછી સામે પણ એવી રીતના જ છે. ગુણનું ચિત્ર, ગુણ એટલે કે કોથળો. એના પછી ગાડાનું ચિત્ર, એટલે કે બાળમિત્રો તમે ગાડું જોયું હશે. જેમ કે ગામડામાં ઘણી જગ્યાએ ગાડા હોય છે, આગળ બળદ હોય છે ને પાછળ ગાડું જોડેલું હોય છે. એમાં આપણે ઘણી બધી વસ્તુઓ રાખી શકીએ છીએ ને, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ છીએ. એવી રીતના ત્રીજું છે બેગનું ચિત્ર, એટલે કે તમારે ગમે ત્યાં ફરવા જવું હોય તો તમે બેગ સાથે લઈ જઈ શકો છો. એના પછી સ્કૂલ બેગનું ચિત્ર, એટલે તમે સ્કૂલે જાઓ છો, એટલે સ્કૂલે જાઓ છો ત્યારે સ્કૂલ બેગ લઈ જાઓ છો, એ બેગનું ચિત્ર. એના પછી લાકડાનું ચિત્ર અને પીછાનું ચિત્ર. પીછું એટલે કે જેમ કે મોરનું પીછું, કબૂતરનું પીછું, એવી રીતના પીછાનું ચિત્ર. તો બાળમિત્રો, અહીં શું ચિત્રની જગ્યાએ મેં નામ લખેલા છે, તો એના આધારે આપણે હવે જોડકા જોડવાના છે. જેમ કે કબૂતર, તો કબૂતર શું ઊંચકી શકે છે વિચારો. ચલો બાળમિત્રો, કબૂતર શું ઊંચકી શકે? ગુણ, ગુણ એટલે કે કોથળો. કોથળો ઊંચકી શકે કબૂતર? નહીં. એના પછી બીજું ગાડું, તો ગાડું ઊંચકી શકે? નહીં. એના પછી ત્રીજું બેગ, એટલે કે બેગ ઊંચકી શકે? નહીં. એના પછી ચોથું સ્કૂલ બેગ, સ્કૂલ બેગ કબૂતર ઊંચકી શકે? નહીં. તો એના પછી લાકડાનું ચિત્ર, એટલે કે લાકડું ઊંચકી શકે? નહીં. તો હવે છેલ્લું કયું છે? પીછાનું ચિત્ર, એટલે કે પીછું ઊંચકી શકે કબૂતર? હા. તો આપણે એની સાથે જોડવાનું છે. કબૂતર શું ઊંચકી શકે છે? પીછું. કબૂતર શું ઊંચકી શકે છે? પીછું. એના પછી બીજું છે છોકરાનું ચિત્ર, એટલે કે છોકરો, તમારી ઉંમરનો છોકરો, એ કઈ કઈ વસ્તુ ઊંચકી શકે છે એ અહીં આપણે જોવાનું છે. તો ગુણ, ગુણ એટલે કે કોથળો ઊંચકી શકે? નહીં. એના પછી ગાડું, તો ગાડું પણ ન ઊંચકી શકે. બેગ, એટલે કે તમે ફરવા માટે બહાર જાઓ છો તો બેગમાં ઘણા બધા કપડાને એવું ભરીને લઈ જાઓ છો, તો બેગ ઊંચકી શકે? નહીં. એના પછી સ્કૂલ બેગ, છોકરો છે, તમારી ઉંમરનો છોકરો, એ સ્કૂલ બેગ ઊંચકી શકે? હા, કેમ કે રોજે તે સ્કૂલે જતા હોય ત્યારે સ્કૂલ બેગ સાથે લઈને જાય છે, એટલે તેની સાથે જોડવાનું છે સ્કૂલ બેગ, એટલે કે ચોથા સાથે જોડવાનું છે. એના પછી હાથી, તો હાથી શું ઊંચકી શકે વિચારો. ચલો, ગુણ ઊંચકી શકે, ગાડું ઊંચકી શકે, બેગ ઊંચકી શકે, લાકડું ઊંચકી શકે, શું ઊંચકી શકે વિચારો. ચલો, શું ઊંચકી શકશે? ગુણ ઊંચકી શકશે? નહીં. ગાડું? નહીં. બેગ? નહીં. તો લાકડા ઊંચકી શકે? હા. તો આપણે હાથીને શેની સાથે જોડવાનું છે? પાંચમા નંબર સાથે. હાથી લાકડા ઊંચકી શકે છે. બાળમિત્રો, તમે ઘણી બધી ફિલ્મમાં, એટલે કે એમાં જોયું હશે કે હાથી હોય છે, એની પીઠ ઉપર ઘણા બધા લાકડા રાખેલા હોય છે ને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા હોય છે. તો હાથી છે એ શું ઊંચકી શકે? લાકડા. એના પછી ગધેડો, તો ગધેડો શું ઊંચકી શકે વિચારો. ચલો, ગધેડાને તમે ક્યાં ક્યાં જોયો છે? ગુણ ઊંચકી શકે, ગાડું ઊંચકી શકે કે બેગ, શું ઊંચકી શકે વિચારો. ચલો, શું ઊંચકી શકશે?
ગુણ. તો બાળમિત્રો, આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા છીએ કે ગધેડો અને એક સંદેશ, એની મેં ઘણી એક વાર્તા સરસ મજાની કીધી હતી. તો એમાં ગધેડાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે જે ગુણ હોય છે એની પીઠ ઉપર ગુણ રાખેલી હોય છે, એટલે ગુણ એટલે કે કોથળો. તો એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ગધેડો લઈ જવા માટે સંદેશને શું મદદ કરે છે એવી રીતના. તો ગધેડો છે એ શું ઉચકી શકે? ગુણ, એટલે કે કોથળો. એના પછી પાંચમા નંબરનું છે ઘોડો. તો ઘોડો એ શું ઉચકી શકે વિચારો? ચલો, ઘોડો છે એ શું ઉચકી શકે? ઘોડાગાડી જોઈ છે બાળમિત્રો, ઘોડાની પાછળ શું જોડેલું હોય છે? શું? ગાડું. એટલે ઘોડો ગાડું ઉંચકી શકે છે, બીજા નંબર સાથે જોડવાનું છે. એના પછી સ્ત્રીનું ચિત્ર, સ્ત્રી એટલે કે તમારી મમ્મીની ઉંમરની. તો એ શું ઉંચકી શકે? શું ઉંચકી શકશે? બેગ. તો આપણે એને ત્રીજા સાથે જોડવાનું છે. તો કબૂતર છે એ પીછું ઊંચકી શકે, છોકરો છે એ સ્કૂલ બેગ ઊંચકી શકે, હાથી છે એ લાકડા ઊંચકી શકે છે, ગધેડો છે એ ગુણ ઊંચકી શકે છે એટલે કે કોથળો, ઘોડો છે એ ગાડું ઊંચકી શકે છે, અને સ્ત્રી છે એ બેગ ઊંચકી શકે છે. તો બાળમિત્રો, અહીં આપણે શું ચિત્રની જગ્યાએ નામ લખેલા છે, એટલે કે કબૂતરનું ચિત્ર હોય તો એની જગ્યાએ આપણે એનું નામ લખેલું છે. તો અહીંયા કોણ શું ઊંચકી શકે છે એ આપણે સમજીએ, આને જોડકા જોડાયેલા છે. તો એના પછી કોણ શું ઊંચકી શકે છે, એટલે તમને એક સરસ મજાની નાની એવી વાર્તા કહું છું, એના ઉપરથી આપણે પ્રશ્નના જવાબ લખવાના છે. તો એ સરસ મજાની વાર્તામાં એક રીના નામની છોકરી હોય છે. એ રીના એની મમ્મી સાથે બજારમાં જાય છે, બજારમાં ઘણી બધી કરિયાણાની વસ્તુ ખરીદવા જાય છે. તો રીના અને એની મમ્મી બંને ક્યાં જાય છે? બજારમાં. બજારમાં શું ખરીદવા માટે જાય છે? કરિયાણાની ઘણી બધી વસ્તુ, એટલે કે એ કરિયાણાની દુકાને જાય છે. તો કરિયાણાની દુકાનેથી કઈ કઈ વસ્તુ ખરીદે છે? કરિયાણું એટલે શું બાળમિત્રો ખબર છે તમને? રસોઈ બનાવવા માટે જે વસ્તુની જરૂર પડે તે, જેમ કે ઘી, લોટ, ખાંડ, ચોખા, મીઠું અને દાળ. આ બધી વસ્તુઓની શેના માટે જરૂર પડે છે? રસોઈ બનાવવા માટે. તો રીના અને એની મમ્મી ક્યાં જાય છે? બજારમાં. બજારમાં કોની દુકાને જાય છે? કરિયાણાની દુકાને. કરિયાણાની દુકાને શું મળે છે? રસોઈ બનાવવા માટે વસ્તુની જરૂર પડે તે. તો રીટા અને એના મમ્મી કઈ કઈ વસ્તુ ખરીદે છે તે આપણે અહીં જોઈએ. તો સૌથી પહેલાં છે 1 કિલો ઘી. શું ખરીદે છે રીટા અને એની મમ્મી? શું ખરીદે છે? 1 કિલો ઘી, 5 કિલો લોટ, 2 કિલો ખાંડ, 4 કિલો ચોખા, 1 કિલો મીઠું અને 2 કિલો દાળ. તો રીટા અને એની મમ્મી શું શું ખરીદે છે? 1 કિલો ઘી, 5 કિલો લોટ, 2 કિલો ખાંડ, 4 કિલો ચોખા, 1 કિલો મીઠું અને 2 કિલો દાળ. તો આટલી વસ્તુ રીટા અને એની મમ્મી ખરીદે છે. તો બાળમિત્રો વિચારો કે આમાંથી રીટા કઈ વસ્તુ ઊંચકી શકશે અને એની મમ્મી કઈ વસ્તુ ઊંચકી શકે? વિચારો ચલો, આમાંથી કઈ કઈ વસ્તુ રીટા ઊંચકી શકશે અને એના મમ્મી કઈ વસ્તુ ઊંચકી શકશે? અને એના પપ્પા પણ સાથે આવ્યા હોય તો એ કઈ વસ્તુ ઊંચકી શકે? વિચારવાનું છે અને આપણે પ્રશ્નના જવાબ લખવાના છે. તો સૌથી પહેલો પ્રશ્ન છે, રીટા કેટલું ઊંચકી શકે છે? એટલે આમાં આ બધી વસ્તુ છે, એમાંથી રીટા કઈ વસ્તુ ઊંચકી શકે વિચારો. ચલો, રીટા છે એ નાની છે, કેટલી છે? 8 વર્ષની છે, એટલે કે તમારી ઉંમરની છે. તો આમાંથી કઈ વસ્તુ રીટા ઊંચકી શકશે? 1 કિલો ઘી, 5 કિલો લોટ, 2 કિલો ખાંડ, 4 કિલો ચોખા, 1 કિલો મીઠું અને 2 કિલો દાળ. તો આમાંથી કઈ વસ્તુ રીટા ઊંચકી શકશે? કઈ? 2 કિલો ખાંડ અને 2 કિલો દાળ. તો અહીં આપણે લખવાનું છે કે રીટા શું શું ઊંચકી શકે તે, કેમ કે રીટા એ નાની છે, કેવડી છે? 8 વર્ષની છે, એટલે તમારા જેવડી છે. તો એ કઈ વસ્તુ ઊંચકી શકે? 2 કિલો વસ્તુ ઊંચકી શકે, જેમ કે 2 કિલો ખાંડ અને 2 કિલો દાળ. તો ચલો આપણે અહીં લખીએ કે રીટા શું ઊંચકી શકે છે.
રીટા શું ઉચકી શકે છે? 2 કિલો ખાંડ અને 2 કિલો દાળ. દાળમાં પણ ઘણી બધી હોય છે, એમ કે મગની દાળ, અડદની દાળ, ચણાની દાળ, એવી રીતના 2 કિલો દાળ. એના પછી બીજો પ્રશ્ન છે, રીટાના મમ્મી કેટલું ઉચકી શકે છે? એટલે રીટાના મમ્મી એમાંથી કઈ કઈ વસ્તુ ઉચકી શકે? રીટાના મમ્મી તો એ તો રીટાથી મોટા છે એટલે રીટાથી વધારે ઉચકી શકશે, જેમ કે 5 કિલો લોટ અને 4 કિલો ચોખા. રીટાના મમ્મી શું ઉચકી શકશે? 5 કિલો લોટ અને 4 કિલો ચોખા. રીટાના મમ્મી કેટલું ઉચકી શકે છે? 5 કિલો લોટ અને 4 કિલો ચોખા, કેમ કે રીટાના મમ્મી છે એ રીટાથી મોટા છે એટલે વધારે વસ્તુ ઉચકી શકશે. એના પછી રીટાની નાની બહેન કેટલું ઉચકી શકે? તમે વિચારો કે રીટાથી નાની છે, એની બહેન નાની છે તો એ કેટલું ઉચકી શકશે? રીટાથી ઓછું ઉચકી શકશે. તો રીટા છે 2 કિલો ખાંડ અને 2 કિલો દાળ ઉચકી શકે છે, તો એની નાની બહેન હોય તો એ કેટલું ઉચકી શકે? આમાંથી 1 કિલો ઘી અને 1 કિલો મીઠું. એના પછી ચોથો પ્રશ્ન, રીટાના પપ્પા કેટલું ઉચકી શકે? જેમ કે રીટાના પપ્પા પણ એમની સાથે બજારમાં ગયા હોય કરિયાણાની દુકાને આ બધી વસ્તુ ખરીદવા, તો રીટાના પપ્પા કઈ કઈ વસ્તુ ઉચકી શકે વિચારો. ચલો, રીટાના મમ્મી છે 5 કિલો લોટ અને 4 કિલો ચોખા ઉચકી શકે, તો રીટાના પપ્પા છે એ કેટલું ઉચકી શકે? એના મમ્મીથી પણ વધારે ઉચકી શકે છે, જેમ કે 6 કિલો ખાંડ, 10 કિલો ચોખા, એવી રીતના વધારે વસ્તુ ઉચકી શકે છે. તો બાળમિત્રો, અહીં આપણે 4 પ્રશ્ન જોયા, જેના આધારે સરસ મજાની રીટા અને એની મમ્મીની વાર્તાને આધારે આપણે અહીં આ પ્રશ્ન જોયા. જેમ કે રીટાને એની મમ્મી બંને બજારમાં ગયા હોય છે. બજારમાં કોની દુકાને જાય છે? કરિયાણાની દુકાને. કરિયાણાની દુકાને શું વસ્તુ, કઈ કઈ વસ્તુ મળે? જેમ કે રસોઈ બનાવવા માટેની 1 કિલો ઘી, 5 કિલો લોટ, 2 કિલો ખાંડ, 4 કિલો ચોખા, 1 કિલો મીઠું અને 2 કિલો દાળ. તો રીટાને એની મમ્મી આ બધી વસ્તુઓ ખરીદે છે, તો એમાંથી રીટા એ નાની છે એટલે કેટલી નાની, એટલે કે 8 વર્ષની છે, તમારા જેવડી છે, તો રીટા કઈ વસ્તુ આમાંથી ઉચકી શકે છે? તો 2 કિલો ખાંડ અને 2 કિલો દાળ, એટલે એની મમ્મીથી ઓછું ઉચકી શકે છે. એના પછી બીજો પ્રશ્ન છે, રીટાના મમ્મી કેટલું ઉચકી શકે? એટલે એ તો રીટાથી મોટા છે એટલે રીટાથી વધારે વસ્તુ ઉચકી શકે, જેમ કે 5 કિલો લોટ અને 4 કિલો ચોખા. એના પછી રીટાની નાની બહેન કેટલું ઉચકી શકે? જેમ કે રીટાથી નાની છે તો એ રીટાથી ઓછું ઉચકી શકશે, તો રીટાની નાની બહેન છે એ કેટલું ઉચકી શકે? 1 કિલો ઘી અને 1 કિલો મીઠું, એટલે રીટાથી ઓછું ઉચકી શકે. રીટા 2 કિલો ઉચકી શકે અને રીટાની નાની બહેન 1 કિલો ઉચકી શકે છે. એના પછી એના પપ્પા પણ એમની સાથે ગયા હોય તો એ કેટલું ઉચકી શકે? તો એ રીટાના મમ્મી કરતાં વધારે ઉચકી શકે છે, જેમ કે 6 કિલો લોટ અને 10 કિલો ચોખા, એટલે એના મમ્મી કરતાં વધારે ઉચકી શકશે. તો બાળમિત્રો, અહીં આપણે કોણ શું ઉચકી શકે તે સમજી ચિત્રના આધારે બંધ બેસતા જોડકા જોડા છે, જેમ કે કબૂતર પીછું ઉચકી શકે, છોકરો શું ઉચકી શકે? સ્કૂલ બેગ, હાથી લાકડા ઉચકી શકે, ગધેડો ગુણ ઉચકી શકે એટલે કે કોથળો ઉચકી શકે, ઘોડો ગાડું ઉચકી શકે છે અને સ્ત્રી બેગ ઉચકી શકે છે. એના પછી રીટાને એની મમ્મી કઈ કઈ વસ્તુ ખરીદે છે? તો 1 કિલો ઘી, 5 કિલો લોટ, 2 કિલો ખાંડ, 4 કિલો ચોખા, 1 કિલો મીઠું અને 2 કિલો દાળ ખરીદે છે.
એના પછી એના આધારે આપણે પ્રશ્નના જવાબ અહીં જોયા છે. તો રીટા કેટલું ઉચકી શકે? 2 કિલો ખાંડ અને 2 કિલો દાળ. એના પછી એના મમ્મી કેટલું ઉચકી શકે? તો 5 કિલો લોટ અને 4 કિલો ચોખા. એના પછી રીટાની નાની બહેન 1 કિલો ઘી અને 1 કિલો મીઠું એટલું ઉચકી શકે છે. અને એના પપ્પાએ 6 કિલો લોટ અને 10 કિલો ચોખા ઉચકી શકે છે. તો બાળ મિત્રો સમજી ગયા કોણ શું ઉચકી શકે છે, એટલે કે કોણ કેટલું ઉચકી શકે છે એ સમજી ગયા. તમે કેટલું ઉચકી શકો એ પણ તમારે વિચારવાનું છે.